हवे बात करिए विघटन पछी विस्थापन। विस्थापन एटले शुं? कि विस्थापन एटले कोई एक संयोजन होय, कोई धातुनु संयोजन होय तो ए संयोजनमांथी धातुने दूर करवो, ए संयोजनमांथी धातुने शुं करवो? दूर करो, बराबर। दाखला तरीके आपणा पासे कोई एक छे द्रावण, कॉपर सल्फेटनुं द्रावण छे, अहींया आ कॉपर ए धातु छे, बराबर, कॉपर क्लोराइड छे, तो आमां पण कॉपर एक शुं छे? धातु। कैल्शियम सल्फेट तो क्या छे? कैल्शियम क्लोराइड, सॉरी आपणे आ प्रमाणे कोई पण देश छे, चलो हूँ आ बे उदाहरण लखी नाखू, CuSO4 CuCl2, आ रीते कैल्शियम सल्फेट, कैल्शियम क्लोराइड, कॉपर सल्फेट, कॉपर क्लोराइड, आवुं कोई पण कॉपर सल्फेटनुं होय कि कोई पण द्रावण होय, कोई पण प्रकारनुं संयोजन आपेलुं होय, ए संयोजनमांथी जे आ धातु छे એ ધાતુને દૂર કરવા અથવા વિસ્થાપિત કરવા, આ જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ? વિસ્થાપન પ્રક્રિયા। પણ આ દૂર કઈ રીતે થશે? તો હંમેશા યાદ રાખજો, એ વસ્તુ ડાયરેક્ટલી એમને એમ દૂર થાય નહીં, એના માટે તમારે કંઈક એનાથી પણ વધારે પ્રબળ તત્વ મૂકવું પડે છે, જે શું કરે તો કે એ તત્વ આ કેલ્શિયમ અથવા આ કોપર પાસેથી આ સલ્ફેટ અને ક્લોરાઇડ એ લઈ લે પોતે, બરાબર। મેં તમને અગાઉ નહોતું ઉદાહરણ આપ્યું કે બે વિદ્યાર્થી છે અથવા બે કોઈ પણ પર્સન લઈ લઈએ, વિદ્યાર્થી એક અને વિદ્યાર્થી બે, આપણે જાણીએ છીએ કે આ બેમાંથી એક પાસે શું છે? ચોકલેટ। શું છે? ચોકલેટ, એ આ લઈ લે ચોકલેટ, ચલો રેડી, આ ચોકલેટ છે। અને આ ચોકલેટનો મતલબ તમારે શું સમજવાનો ખબર છે? એ વિદ્યાર્થીનું સંયોજન, વિદ્યાર્થી મતલબ આપણે વિદ્યાર્થીનું સંયોજન નહીં કહીએ, પણ એક સંયોજન ધાતુવાળું સંયોજન, બરાબર, અને આ એક બીજો વિદ્યાર્થી છે, આ બંને વચ્ચે શું થાય છે તો કે એક તાકાતવર છે અને એક નબળો છે, એક તાકાતવર છે, વધારે ક્રિયાશીલતા ધરાવે છે, આ છે તાકાત, અને આ કેવો છે? નિર્બળ કહી દઈએ, સમજી ગયા? હવે આ આના પાસે ચોકલેટ છે, આ બંને જાત હતા બિંદાસ રમતા સામે મળે એકબીજાને, આ ભાઈએ દાદાગીરી કરીને આના પાસે શું લઈ લીધી? ચોકલેટ લઈ લીધી, કેમ લઈ લીધી? કેમ કે લઈ શકે છે, ચૂંટાઈને લઈ લીધી એના પાસે, બરાબર। હવે થયું શું? ચોકલેટ કોના પાસે આવી? કોના પાસે આવી? તો હવે વિદ્યાર્થી જે બે હતો ને એના આગળ આવી ગઈ ચોકલેટ, એના પાસે શું આવી ગઈ? ચોકલેટ, અને જે પેલો વિદ્યાર્થી હતો ને એક બિચારો રોતો રોતો ઘરે ગયો, ક્યાં ગયો? ઘર દૂર થઈ ગયો। આ હતી વિસ્થાપન પ્રક્રિયા, દેશી ભાષામાં કહીએ તો આપણું, ઓકે। હવે આનું સમીકરણ લઈએ, ચોકલેટ સાથેનું સંયોજન આપણને દર્શાવ્યું છે, મતલબ એટલે ચોકલેટ નથી એડ કરવાની, બરાબર, પણ એક સંયોજન કે જેમાં એક ધાતુનું કોઈ એક જલીય દ્રાવણ અથવા કોઈ પણ એક સંયોજન છે, અને આ એક ધાતુ છે જેના દ્વારા આનું વિસ્થાપન થયું, સમજ્યા? અને આના સંયોજનમાં જે પણ વસ્તુ હતી ને એને લઈ લીધી, બસ આ રીતે એક સિમ્પલ ટ્રીક સમજો, એ ચોકલેટ લઈ લીધી એના પાસે, તાકાતવર હશે એ નિર્બળ પાસે ચોકલેટ લઈ લીધી, પણ જો ચોકલેટ જ તાકાતવર પાસે હશે તો ભાઈ ઓલો મારીને લઈ શકે? ભાઈ ઓલું આવડું નાન ચકડું છોકરું આવે ને એમ કે એ ચોકલેટ લાય, ચોકલેટ લાય, એમ આપી દે, એમ થોડો આપતો હશે, એ ઉપરથી એક લાફો મારે પછી જા કે આમ કરીને દે, બરાબર, એ જતો રહે ભાઈ, તો એ રોતું રોતું જાય, આમ થાય એવું, ઓકે। તો થશે શું આની અંદર? તો હવે આપણે આને સંયોજન સ્વરૂપે લખશું, આ ચોકલેટ સાથેનું એક સંયોજન, મતલબ તમે લઈ લો, ધારો કે મારી પાસે છે કોપર સલ્ફેટનું દ્રાવણ, શેનું દ્રાવણ છે? કોપર સલ્ફેટનું દ્રાવણ, આ સલ્ફેટ ઇઝ ચોકલેટ સમજવાની, અને આ જે કોપર છે એને વિદ્યાર્થી એક સમજવાનું, સમજી ગયા? કોપર સલ્ફેટનું દ્રાવણ આપણને દર્શાવ્યું છે, અને એ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર હું લોખંડની ખીલી રાખું છું, શું કરું છું? લોખંડની ખીલી, વિદ્યાર્થી બે, બરાબર। આ આયન એ કોપર કરતાં વધારે તાકાતવર છે, કઈ રીતે તાકાતવર છે તો કે એની ક્રિયાશીલતા વધારશે,
क्रियाशीलता मतलब ये फटाकदीन प्रक्रिया कर नाखे कोईपण संयोजन साथ वातावरण में कोईपण जे झड़पी प्रक्रियाओं करे वधारे सक्रिय है बराबर पोतानी जाते एने कोई वधारे परिबळ की जरूरत पड़ती नहीं जाते प्रक्रिया करी नाखे छे तो ये कोना करता वधारे सक्रिय है कि कोपर करता कोना करता तो ताकतवर है कोपर सल्फेट करता तो स्वाभाविक है अथवा कोपर करता वधारे ताकतवर है तो ये कोपर पास जेपन चॉकलेट है लई ले मतलब एसओ फोर लई ले અને પોતે પૈસું બનશે ચોકલેટ ખાશે એ આ થઈ ગયા એના પાસે ચોકલેટ અને પેલો વિદ્યાર્થી એક જે એકલો રખડતો હતો બચારો રોતો રોતો ઘરે ગયો એ આ કોપર છૂટો પડ્યો આ આખી પ્રક્રિયા થઈ બરાબર હવે થોડુંક વ્યવસ્થિત જોવાનું આની અંદર કે બે આ સમીકરણ સંતુલિત છે કે નહીં બંને બાજુ સંતુલિત સમીકરણ હોવું જરૂરી છે અને તમે જે આયર્ન સલ્ફેટનું સૂત્ર લખ્યું છે એ સાચું તો હોવું જોઈએ પહેલાં બરાબર તો આપણું આયર્ન સલ્ફેટનું સૂત્ર પણ જોઈ લઈશું આ બધી જ વસ્તુ આપણે ચેક કરી ઓકે હવે વાત કરીએ આ વ્યવસ્થિત આખી સમીકરણ દર્શાવવાની વાત કરી વિસ્થાપનનો મતલબ થાય છું કે જ્યારે પણ કોઈ પણ એક ધાતુના સંયોજનમાંથી ધાતુને દૂર કરવાની ક્રિયા એને આપણે શું કહીએ છીએ વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ ઓકે અને સક્રિયતા શ્રેણી ઉપર આધાર રાખે કે વધારે સક્રિય તત્વ હોય કે નહીં એ ઓછા સક્રિય તત્વના સંયોજનમાંથી એને દૂર કરે છે અને આપણા પાસે જે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એ કોપર ઓછો સક્રિય હતો કોના કરતા આયર્ન બરાબર તો આખી પ્રવૃત્તિમાં શું છે કે પ્રવૃત્તિ તમને દર્શાવી છે એ પ્રવૃત્તિમાં તમને એવું કીધું છે કે અલગ અલગ કસનળી દીધી છે અથવા ચલો એક કસનળી લઈ લઈએ આ કસનળીની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ છે શેનું દ્રાવણ ભર્યું છે ઓકે અહીંયા આપણે દર્શાવ્યું છે કોપર સલ્ફેટનું દ્રાવણ જલીય સ્વરૂપ એક્વેરસ ઓકે અને આની અંદર એક લોખંડની ખીલી મૂકી દેવામાં આવે છે શું મૂકવામાં આવે છે ધારો કે આ એ લોખંડની ખીલી છે બરાબર લોખંડની ખીલી એટલે આયર્ન શું થાય આયર્ન આ શું છે કોપર સલ્ફેટનું દ્રાવણ આ બંને જ્યારે એકબીજાને થોડાક સમય માટે મૂકી રાખવામાં આવે છે એટલે એમના વચ્ચે શું થવાનું રાસાયણિક પ્રક્રિયા કેમ કે લોખંડ એટલે કે આયર્ન એ કોપર કરતાં વધારે સક્રિય છે અને વધારે સક્રિય હોય એટલે સ્વાભાવિક છે કે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર સલ્ફેટમાંથી રૂપાંતર શેમાંથી જાય છે આયર્ન સલ્ફેટ ઓકે તો આખી પ્રવૃત્તિમાં પછી અંતે થશે શું તો કે અહીંયા અંદર જે દ્રાવણ વધશે કે નહીં એ દ્રાવણ શેનું હશે આયર્ન સલ્ફેટનું દ્રાવણ થઈ જશે દ્રાવણ શેનું થઈ જશે ધારો કે આ એક અસનળી દર્શાવી દીધી પ્રક્રિયા પછીની અને પ્રક્રિયા પછી તમે જોશો તો આની અંદર જે દ્રાવણ છે એ દ્રાવણ હશે આયર્ન સલ્ફેટનું અહીંયા કોપર સલ્ફેટનો આપણે થોડોક ભૂરો રંગ પહેલાં લેવાનો હતો બરાબર કેમ કે એ ભૂરા રંગનું આવું વાદળી રંગનું દ્રાવણ બને શરૂઆતમાં ઓકે તો થશે શું તો કે આ જે દ્રાવણમાં હવે આ દ્રાવણ બન્યું આ દ્રાવણ બની જશે શેનું આયર્ન સલ્ફેટનું શેનું દ્રાવણ બની જશે આયર્ન સલ્ફેટનું અને જે લોખંડની ખીલી હતી ખીલી આપણે અલગથી દોરી નાખીએ એ લોખંડની ખીલી ઉપર થોડોક શું થઈ જશે કોપરનું પડ જામી જાય છે એટલે ખીલી થોડી કથ્થાઈ રંગની થઈ જશે સમજ્યા કે પ્રક્રિયામાં થયું શું ખબર છે અહીંયાથી કોપર છૂટો પડ્યો એ કોપર ક્યાં હોય ખબર છે ખીલી ઉપર ખીલી પર કોપરનું પડ જામે એ ખીલીની ઉપર એક કોપરનું પડ જામી ગયું ને કોપર મળ્યો આપણને છૂટો કયો જે આપણે રાસાયણિક પ્રક્રિયાના અંતે જે આપણને વિસ્થાપિત થયો એ કોપર મળ્યો ખબર પડી કે નહીં કોપર અહીંયા મળશે બીજું જે ચોકલેટ હતી લઈને એક દ્રાવણ બની ગયું આ રહ્યું આયર્ન સલ્ફેટનું દ્રાવણ બની જશે બરાબર તો એના રંગમાં પણ પરિવર્તન થઈ જાય છે ખીલી પણ થોડીક રંગ પરિવર્તન થાય છે કેમ કે એના ઉપર કોપરનો ઢોળ ચડી જાય મતલબ કોપરનું એક લેયર બની જાય છે બરાબર અને આ શરૂઆતમાં જે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એ દ્રાવણ પછી શું બની જાય છે આયર્ન સલ્ફેટ શું બની જાય છે આયર્ન સલ્ફેટ હવે આખી આપણે સમીકરણ જોઈએ વિસ્થાપન પ્રક્રિયા થાય છે કઈ રીતે તો વિસ્થાપન પ્રક્રિયાની અંદર સૌ પ્રથમ લઈ લઈએ આપણે આયર્ન લોખંડની ખીલી પ્લસ કોપર સલ્ફેટનું દ્રાવણ બરાબર આ સોલિડ કહેવાય ઘન સ્વરૂપે છે અને આ એક્વેરિયસ જલીય બરાબર ઓકે આ બંને વચ્ચે વિસ્થાપનની પ્રક્રિયા થઈ અને વિસ્થાપનની પ્રક્રિયા થઈમાં આ જે ચોકલેટ છે એ પોતે લઈ લેશે મતલબ વ્યાપી એસો ફોર થશે અને છૂટો શું પડશે કોપર તો આ પ્રમાણે અહીંયા દ્રાવણ બની જશે એક્યુ જલીય દ્રાવણ અને આ કોપર ધાતુ છૂટી પડે
तो जो आ प्रक्रिया में थी शू भाई कॉपर सल्फेट ना द्रावण माथी कॉपर ने विस्थापित करो अथवा दूर करवानी जी प्रक्रिया छे आने आपणे कई प्रक्रिया कहीए भाई विस्थापन प्रक्रिया कहे समझी गया तो कोई संयोजन माथी धातु ने दूर करवानी क्रिया विस्थापित करवानी क्रिया एटले एने शू कहेवाय विस्थापन क्रिया कहेवामां आवे छे आ प्रमाणे आपणे आ प्रक्रिया ने दर्शाई शकीए ओके आनी जग्या चालो बीजी एक प्रवृत्ति लई लीए धारो के झींक लईए अने कॉपर सल्फेटनू द्रावण लईए तो आमां पण झींक कॉपर करता वधारे सक्रिय छे तो सूत्र शू बनी जशे द्रावण शेनू बनी जशे ZnSO4 अने शू मळशे आपणने कॉपर मळे खबर पड़ी आवुं कोईपण तत्व लेवानुं जेमां धातु एक रहीने ए वधारे सक्रिय होवी जोईए आ वधारे सक्रिय छे ताकतवर कहीए अने आ ओछा सक्रियनुं संयोजन ओछा ओछा सक्रिय धातु तत्वनुं संयोजन बराबर तो ज एनुं विस्थापन करी शके छे बाकी जो हूँ आज प्रक्रियानी वात करूँ अने तमने एम कहूँ कि भाई हवे आमांथी आ विस्थापित करी शके आयन ने तो के नहीं करी शके केम केम के आयन ऑलरेडी कॉपर करता वधारे सक्रिय छे अने वधारे सक्रिय ज ओछा सक्रिय ने दूर करी शके छे ओछो सक्रिय तत्व कोई दिवस वधारे सक्रिय दूर करी शकतो नथी सिंपल उदाहरण तरीके शू कूल चॉकलेट रही जयरे ओला ताकतवर छोकरा आगे आई गए तो नानो छोकरो पास जना पास झगड़ो कर पास लई शे नहीं लई सके बराबर तो आकात नहीं एटली बड़ी कि आनी पास थी अथवा एने छूटू कर सके समझा कि तो आती आ प्रक्रिया रिवर्स थी सके नहीं बराबर आ रीते अप्रतिवर्ती प्रक्रिया अपने बड़े प्रतिवर्ती मती नहीं ओके तो आवा अलग अलग उदाहरण एक बे उदाहरण द्वारा तब आ विस्थापन की प्रक्रिया दर्शाई सको खबर पड़ी भाई विस्थापन की प्रक्रिया अंदर ओके तो आ प्रमाणे आपणे विस्थापन प्रक्रिया दर्शाई कि भाई कोईपण ओछा सक्रिय तत्वनुं कोईपण संयोजन होय तो ए संयोजनमांथी तेने दूर करवो अथवा विस्थापित करवानी क्रिया अहींया विस्थापन कोनुं थयुं कहेवाय आ प्रक्रियामां विस्थापन कोनुं थयुं कॉपरनुं जे छूटो पड्यो एनुं ज विस्थापित थयो कोण तो के कॉपर विस्थापित थयो छूटो पड़ी गयो ए ज प्रमाणे आमां पण कॉपर बराबर एटले कॉपरनुं विस्थापन थाय छे एटलुं याद राखजो ख्याल पड्यो भाई आ विस्थापन प्रक्रियानी अंदर ओके आ वात हती विस्थापननी हवे आपणे जोईए द्विविस्थापन बे प्रकार ए बे प्रक्रिया थती हशे आमांथी आमां जाय ने आमांथी आमां बे प्रकारनुं विस्थापन थतुं हशे चलो ए जोई लीए साथे साथे नेक्स्ट क्वेश्चन छे द्वि विस्थापन प्रक्रिया तो द्विविस्थापन प्रक्रियामां शुं आवे छे तो एक कसनाळी लेवानी कीधी छे अने एनी अंदर टेस्ट ट्यूबनी अंदर आपणे चलो एक टेस्ट ट्यूब लईए अने आनी अंदर सोडियम सल्फेट लीए छे शुं लेशुं चलो एक कसनळीमां लई लईए छीए सोडियम सल्फेट सूत्र कहीए तो सोडियम सल्फेट माटे Na2SO अने आज रीते बीजी एक कसनळी दर्शाई दीए छीए अने आ बीजी कसनळीमां आपणे शुं राखीए छीए बेरियम क्लोराइड शुं राखीए छीए એ આમાં નાખવાનું છે સમજી ગયા આ છે બેરિયમ ક્લોરાઇડ સૂત્ર શું આવશે તો કે BaCl2 ઓકે જ્યારે સોડિયમ સલ્ફેટની અંદર આપણે બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે બરાબર એ પ્રક્રિયા અથવા એ દ્રાવણને થોડુંક મિશ્ર કરવામાં આવે છે તો મિશ્ર કરતાં જાણવા મળે છે કે તેની અંદર નાના નાના પાણીમાં અદ્રાવ્ય સફેદ દ્રવ્ય મળે છે અથવા પદાર્થ ઉત્પન્ન થાય છે પાણીમાં મિક્સ થતા નથી બરાબર તો આ પ્રક્રિયામાં થશે શું તો કે આની અંદર સફેદ અવક્ષેપ ઉત્પન્ન થશે શું ઉત્પન્ન થશે અવક્ષેપ અને એને અવક્ષેપ કહેવાય એ મિક્સ કર્યા પછીની વાત કરી આ પ્રમાણે એની અંદર દ્રાવણની અંદર અદ્રાવ્ય એવા સફેદ પદાર્થો ઉત્પન્ન થાય છે એ સફેદ પદાર્થને આપણે શું કહીએ છીએ અવક્ષેપ કહીએ છીએ તો એ કોના હશે તો એ સફેદ પદાર્થનો અવક્ષેપ હશે BaSO4 એટલે બેરિયમ સલ્ફેટના હશે ખબર પડી જો આખી પ્રક્રિયા હવે જોઈએ કોના કોના વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ સલ્ફેટ પ્લસ શું ઉમેર્યું
બેરિયમ ક્લોરાઇડ. પ્રક્રિયા છે કઈ? દ્વિવિસ્થાપન. એક વિસ્થાપન થતું જેમાં શું થતું ખબર છે? એક ધાતુ તત્વ હતો અને એક ધાતુનું સંયોજન હતું. સંયોજનમાંથી ધાતુને તમે દૂર કરી દીધા હતા, પણ અહીંયા તો બે ધાતુના સંયોજન છે. સંયોજન બે છે ટોટલ. તો શું થશે? તો અહીંયા કશું નહીં, એકદમ ઇઝી. આ ક્લોરાઇડ રહ્યું આને મળી જશે અને આ સલ્ફેટ રહ્યું આને મળી જશે. ઉલટ સુલટ કરી દેવાનું, પણ સૂત્ર પણ સાચું લખવાનું વ્યવસ્થિત, બરાબર. જેમ કે સોડિયમ અને ક્લોરિન જોડાય તો NaCl લખવાનું. શું લખવાનું? તો અહીંયા હું લખીશ NaCl, સૂત્ર આ પ્રમાણે દર્શાવવાનું. અને Ba અને SO4 કઈ રીતે જોડાય? તો કે ડાયરેક્ટલી Ba. આવું થવાનું કારણ શું? આપણે જાણીએ છીએ કે સોડિયમ પાસે એક ઇલેક્ટ્રોન વધારવાનું છે. જો એના સાથે ક્લોરિનને જોડવો હોય તો ક્લોરિન તો એક ખૂટે છે, મતલબ ડાયરેક્ટલી જોડી જશે NaCl. પણ Ba અને SO4માં શું આવે? તો Ba +2 વિદ્યુત ભારિત છે અને SO4 -2, તો આ પણ શું થઈ ગયા? ડાયરેક્ટલી જોડી. બસ આ સાચું સૂત્ર છે, આ લખી નાખવાનું, સંતુલિત પછી કરવાનું, પહેલાં સાચું સૂત્ર દર્શાવી દેવાનું. ઓકે, તો આ પ્રમાણે પ્રક્રિયા કરશું કે ભાઈ સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરીએ છીએ ત્યારે એની અંદર સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે. એ સફેદ અવક્ષેપ કોના છે? બેરિયમ સલ્ફેટને, યાદ રાખજો. અને જે દ્રાવણ મળશે શું હશે? સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ. ઓકે, આ સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે. અને આ પ્રક્રિયાને અવક્ષેપણની પ્રક્રિયા કહેવામાં આવે છે. જો વિસ્થાપનની, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા શબ્દ ના પૂછે, પણ તમને પ્રશ્ન એવો પૂછે કે અવક્ષેપણની પ્રક્રિયા ઉદાહરણ સાથે વર્ણવો, તો એ આમાંની અંદર અવક્ષેપ ઉત્પન્ન થાય છે એટલે આવી પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયાના અંતે પાણીમાં અદ્રાવ્ય અથવા દ્રાવણમાં અદ્રાવ્ય એવા સફેદ પદાર્થ ઉત્પન્ન થાય છે એને અવક્ષેપણ કહેવામાં આવે છે, અથવા એ પદાર્થને અવક્ષેપ કહેશું. એ પદાર્થને શું કહેશું? અવક્ષેપ. પણ અવક્ષેપ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? અવક્ષેપણ. અવક્ષેપણ, સમજી ગયા આખી વસ્તુ? તો આને અવક્ષેપણની પ્રક્રિયા પણ કહી શકાય. અવક્ષેપણની પ્રક્રિયા, સમજી ગયા આખી બધી આખી વસ્તુ થાય છે શું આની અંદર? હવે જોઈએ, ચાલો સંતુલિત કરવું છે. સંતુલિત કરવાનું બાકી છે, કેમ કે અહીંયા સોડિયમ કેટલા છે અને અહીંયા, તો પછી આગળ બે વડે ગુણવા પડશે. ચાલો સોડિયમ બે વડે ગુણી દઈએ, ક્લોરિન કેટલા થઈ ગયા અને અહીંયા ક્લોરિન કેટલા હતા? બે. તો પછી સંતુલિત કરવાની જરૂર છે નહીં. ચલો બેરિયમ 1, સલ્ફેટ 1, સંતુલિત થઈ ગઈ પ્રક્રિયા. ઓકે, તો આ રીતે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ બનશે અને બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે. ખબર પડી ગઈ? આ અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવાય, સાથે સાથે દ્વિવિસ્થાપન. બે વિસ્થાપન થયું, બેરિયમનું વિસ્થાપન થઈ ગયું, ક્લોરિન દૂર થઈ ગયો તો એને મળ્યું શું? સલ્ફેટ. અહીંયાથી સોડિયમનું વિસ્થાપન થયું, સલ્ફેટ દૂર થયો, મળ્યો શું? ક્લોરિન. સમજી ગયા? આ રીતે બંને બાજુ વિસ્થાપનની પ્રક્રિયા થઈ એટલે આને શું કહેવાય? દ્વિવિસ્થાપન. પહેલું એક જ વિસ્થાપન થતું હતું, એક ધાતુ હતો અને બીજો દ્રાવણ હતું. એ દ્રાવણમાંથી જે પણ ધાતુ હતો એને છૂટો કરી દેવાનો, એ એક વિસ્થાપન કહેવાય, સિંગલ વિસ્થાપન કહીએ છીએ. પણ અહીંયા બંને બાજુ વિસ્થાપન થાય છે, બંનેમાંથી ક્લોરિન અને સલ્ફેટ દૂર થાય છે એકબીજામાંથી, પછી એકબીજાને આપી દે છે. પણ વિસ્થાપન તો બંનેનું થયું, આથી આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? દ્વિવિસ્થાપન કહીએ છીએ. ખ્યાલ પડશે ભાઈ? ઓકે, તો આ વાત હતી વિસ્થાપન પ્રક્રિયાની. ઓકે.